नमस्कार मित्रों, आपणे आ सत्रनी अंदर आगळना बे प्रकरण आपणे विडियोनी अंदर भण्या, पण हवे आपणे एक नवं प्रकरण भणवा जई रह्या छीए। प्रकरण 10 पेटर्ननी रमत। बाळमित्रो, आ पाठનું नाम छे पेटर्ननी रमत। मतलब पेटर्न એટલે તમને ખબર હશે કે અંગ્રેજી શબ્દ છે જેનો ગુજરાતી થાય છે કે કોઈ વાત કે કોઈ ડિઝાઇન। બાળમિત્રો, તમે તમારા મમ્મી કે બેન કે કોઈની સાથે બજાર ગયા હોય, અથવા બજારની અંદર જોયું, અથવા ઘરની અંદર કોઈ સાડી છે, દુપટ્ટા છે, ચાદર છે, ઉશ્કાના કવર છે, આ બધી કોઈ પણ વસ્તુ જોતા છો તો એની અંદર તમને અલગ અલગ પ્રકારની વાત એટલે કે ડિઝાઇન જોવા મળતી હશે કે જે એક પછી એક સ્ટેપમાં અલગ અલગ, એમ કે એક જ જેવી ડિઝાઇન હોય પણ અલગ અલગ સ્ટેપથી ગોઠવેલી હોય છે। એવી રીતની આમ સરસ મજાની દુપટ્ટાની અંદર આપણે સાડીની અંદર ડિઝાઇન જોતા હોઈએ છીએ, કોઈ રૂમાલ કે નાનો હાથ રૂમાલ હોય તો એની અંદર ડિઝાઇન જોતા હોય, ઓશિકાના કવરની અંદર એવી ડિઝાઇન આપણને જોવા મળતી હોય, ચાદર હોય તો ચાદરની અંદર પણ આપણને એવી ડિઝાઇન જોવા મળતી હોય, તો આવી અલગ અલગ પ્રકારની ડિઝાઇનો આપણે આપણી આસપાસ જોતા હોય છીએ। કોઈ ધારો કે આપણે કોઈ નીચે પોતળું નાખ્યું છે, બરાબર, તો એની અંદર બ્લોક નાખ્યા છે તો બ્લોકમાં પણ અલગ અલગ પ્રકારની ડિઝાઇન હોય છે, કોઈ ટાઇલ્સ નાખી છે તો એની અંદર પણ અલગ અલગ પ્રકારની ડિઝાઇન આપણને જોવા મળતી હોય છે। તો બાળમિત્રો, એવી સરસ મજાની આજે ડિઝાઇનો, ખરેખર આપણને ડિઝાઇનો બહુ પસંદ હોય, આપણને તમે હોય કે અમે હોય, પણ બાળમિત્રો આપણને કઈ કોયડો, આપણને કોઈ કોયડો આપશે ને સોલ્વ કરવા માટે તો આપણને મગજ કસવાની વધારે મજા આવશે। કેમ કે જો કોઈ શબ્દ કસોટી પૂરવાની છે કે કોઈ છાપાની અંદર કોઈ નવી રમત આવી છે, કોઈ ભૂલભુલાવણી છે તો એની અંદરથી આપણે રસ્તો શોધવાનો છે, કઈ આંકડાકીય રમત છે તો એવું આપણને વધારે મજા આવે છે, ઘરની અંદર આપણે બેઠા બેઠા આવું કંઈક શીખતા હોય છે ને, એમ કે આ પ્રમાણેનું કામ આપણે ઘરની અંદર કરતા હોઈએ છીએ। તો એવી ડિઝાઇનો એમાં આપણે એ વિચારવાનું છે કે આપણે અહીંયા શરૂ કરીએ ધારો કે ડિઝાઇન, તો એ ડિઝાઇનને આગળ જતા જતા આપણે એને કઈ રીતે લઈએ એ આપણે અહીંયા આજે શીખવાનું છે। અને પેટર્નની રમત, એનું નામ પણ આપણને જો રમત આપ્યું છે, પાઠનું નામ રમત। રમત એટલે કે રમવાનું, બસ આપણે આ પેટર્ન બનાવી જવાની છે, એની સાથે આપણે રમવાનું પણ ચાલુ રહેવાનું છે, મતલબ કે આપણે રમવાની સાથે સાથે જ ભણવાનું છે, એટલે આપણે ગમતની સાથે સાથે જ જ્ઞાન મેળવવાનું છે। આજે આપણા ગણિતના ખરેખર બધા જ પ્રકરણની અંદર આ એક જ પ્રકરણ મને બહુ જ ગમે છે, કેમ કે આ પ્રકરણ એટલું સરસ છે કે આપણને ખરેખર ભણવાની બહુ મજા આવશે। તો ચાલો આપણે આજે પણ આ પ્રકરણની શરૂઆત કરી દઈએ। બાળમિત્રો, અહીંયા એક દુપટ્ટાની કે કોઈ સાડીની ડિઝાઇન આપેલી છે, બરાબર, તો એક આપણને આ રીતેનો આપણને એક આવું આપ્યું છે, ધારો કે એ શું છે, આ રીતની ડિઝાઇન છે, જેટલી જોઈએ તો આ રીતની ડિઝાઇન છે, આ રીત, તો આ એક આવું બોક્સ આવે, બરાબર, આવું નાનું એક બોક્સ આવે છે, તો આ બોક્સને ઉપયોગ કરી અને આપણે નાની નાની આવી ડિઝાઇનો બનાવી શકીએ છીએ। જો આ એક જ એવો બોક્સ છે કે જેનો ઉપયોગ કરી પણ આપણે અલગ અલગ પ્રકારની આ ચાર પ્રકારની ડિઝાઇનો બનાવેલી છે, દેખાય છે તમને કે જો આ જ બ્લોક છે, બધે એ જ બ્લોક છે, અહીંયા આપણે એ બ્લોકને આમ લીધો છે તો અહીંયા નીચે લીધો છે, તો અહીંયા પછી એને એનાથી વિરોધમાં અહીંયા ઉભો લીધો છે, બરાબર, તો આને આપણે આડો લઈએ છીએ તો એ એમાં પણ એ જ બ્લોક છે, એ બ્લોકને લીધો છે। હવે આટલેથી આપણને જાતે કરવા આપ્યું છે, બરાબર, આટલા આટલી જગ્યા આપણને ખાલી આવે છે, તો આપણે શું કરીશું, આનું આ ફરીથી રિપીટ કરવાનું છે, આપણે યાદ રાખવાનું છે કે અહીંયા ઉભા હતા, અહીંયા આડા આવ્યા, બરાબર, તો અહીંયા જુઓ તો એ શું આવશે, ઉભા આવશે, કેવા આવશે, ઉભા આવશે, અહીંયા ઉભા બ્લોક બે બ્લોકને આમ એક નીચેની તરફ છે, ઉપરની તરફ છે, એમ મૂકી દીધો, તો વળી પછી અહીંયા આડો આવી ગયો, તો પાછો અહીંયા ઉભો આવશે અને પાછો અહીંયા આડો આવશે, એ રીતે તમારે આગળ 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 પેટર્ન બનાવવાની રહે, એટલે એક જ જેવી પેટર્ન વારંવાર રિપીટ થાય છે, બરાબર મિત્રો। તો અહીંયા પણ આપણે એવા જ એક બ્લોકનો ઉપયોગ કર્યો છે, અહીંયા પણ, તો અહીંયા પણ આપણે બે બ્લોકને અહીંયા આડા લીધા છે, તો આ બે બ્લોકને આપણે એની દિશા બદલી લીધી છે, અહીંયા આપણે શું કરતા હતા કે એનો પાછળનો જે ભાગ છે એ અહીંયા લેતા હતા, અહીંયા પાછળનો ભાગ લીધો, અહીંયા પણ પાછળનો ભાગ લીધો, પણ અહીંયા શું કરીશું, પાછળના ભાગને આગળ જ લઈ જઈશું ઉપર નીચે, અને એને આપણે ઊંધો ફેરવી દીધો છે, બરાબર, તો એ રીતે ગોઠવી દીધી છે, તો અહીંયા આપણે આ બે બાજુ ખુલ્લો અને આ બે બાજુ બંધ કર્યો છે, તો અહીંયા શું કર્યું છે, એનાથી વિરુદ્ધ કર્યું, જો
તમને દેખાતું છે કે એનાથી વિરુદ્ધ છે કે અહીંયા બે ખુલ્લા હતા તો અહીંયા બે બંધ આવે અને અહીંયા બે ખુલ્લા બ્લોક છે બરાબર એ રીતે આવે તો ફરી પાછા હવે અહીંયા બંધ હતા આ ઉપર ના જોઈએ તો ખાલી અહીંયા બે બંધ હતા તો અહીંયા બે ખુલ્લા આવે તો અહીંયા કેવા આવશે આના આ રીતે થશે ને આનો અને આ ઉપર નથી આનો બ્લોક અહીંયા આવશે બરાબર તો એ રીતે આ બધું થશે પછી અહીંયા જગ્યા આપણે પહોંચી છે ધારો કે આપણે નીચે ટાઇલ્સ ની ડિઝાઇન કરી ઘર છે આપણું અને આપણે નાના 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 ટાઇલ્સ ના બ્લોક નાખ્યા છે ટાઇલ્સ નાખી છે અલગ અલગ તો અહીંયા જગ્યા ઓછી રહે દિવાલ આવી ગઈ છે તો ત્યાં કેવી રીતે કરશે આ આના બ્લોક નાખશે પણ અડધા નાખશે શું કરશે અડધા એટલે એ રીતે આપણે આ રીતે રિપીટ કરવાના રહેશે બરાબર અહીંયા પણ આપણે એક બ્લોક નો ઉપયોગ કરે છે જો તો અહીંયા પણ આપણે શું કર્યું છે આ બ્લોક લીધો છે અને આ બ્લોક લીધો તો આ બ્લોક ને આ રીતે ત્રાસો લીધો છે અને આને આ રીતે ત્રાસો લીધો છે અહીંયા બી પાંદડા જેવી ડિઝાઇન આપણે બનાવી દીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ રીતે લીધી હતી તો અહીંયા મેં આ રીતે લીધી છે તો પાછી અહીંયા કઈ રીતે આવશે આમ આવશે તો પાછી અહીંયા આ રીતે આવશે તો પાછી અહીંયા આ રીતે આવશે તો આ જગ્યા ખાલી હોય તો તમારે આ રીતે લેવાનો રે બરાબર એટલે આમ 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 અને આમ એ રીતે તમારે લેવાનું રે છે બરાબર અહીંયા જો આ બ્લોક ને આપણે અહીંયા લીધા છે અહીંયા નીચેની તરફ બ્લોક લીધો છે આ રીતે આમ અને અહીંયા ઉપરની તરફ આ બ્લોક લીધો છે તો અહીંયા નીચેની તરફ લીધો છે આ બ્લોક તો અહીંયા ઉપરની તરફ આ બ્લોક લીધો છે અહીંયા નીચે લીધો છે અહીંયા ઉપર અહીંયા નીચે અહીંયા ઉપર અહીંયા નીચે અહીંયા ઉપર અહીંયા નીચે અહીંયા ઉપર અહીંયા નીચે અહીંયા ઉપર બરાબર એ રીતે આપણે વારંવાર વારંવાર એને રિપીટ કરી અને ડિઝાઇન બનાવી છે તો તમે પણ આ જો કે આ બધી ડિઝાઇનની અંદર આપણે એક જ પ્રકારના બ્લોકનો ઉપયોગ કર્યો છે બરાબર આ એક જ એવો બ્લોક એક એવો બોક્સ કે બ્લોક જે કહો તમે એ છે એનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે બધામાં બરાબર અલગ અલગ પ્રકારની આવી તો અનેક અનેક પ્રકારની તમે ડિઝાઇનો તમારી જાતે પણ ઘરે બનાવી શકો છો તો બાળ મિત્રો આવું નવું કંઈક શીખવાનું છે આપણે ઘરે આ આ લેવો હોય અથવા આના સિવાય પણ તમે કોઈ બીજી ડિઝાઇન પણ લઈ શકો છો ધારો કે તમારે આવી લેવી છે ડિઝાઇન તો તમે એવી કોઈ ડિઝાઇન લઈ શકો છો કે આવી પણ તમે લઈ શકો છો અથવા તમારે ગોળમાં લેવી છે તો તમે આવી લીધી તો આવી પણ તમે લઈ શકો છો આ રીતે પણ તમે લઈ શકો છો આમ અલગ અલગ પ્રકારની પેટર્નોથી તમારે ડિઝાઇનો બનાવતો શીખવાની છે બરાબર તો હવે આપણે જોઈશું કે અહીંયા આપણે એક નવી શરૂ થાય છે પેટર્ન તો આ પેટર્ન ની અંદર શું આપ્યું છે મારા મિત્રો આપણે અહીંયા વિચારવાનું છે કે અહીંયા આપણને એક પાંદડું આપ્યું છે અને એ પાંદડું ક્યાં છે ઉપરની તરફ છે પાંદડું તો અહીંયા જોઈએ તો એ પાંદડા કેવી રીતે છે એક ઉપરની તરફ છે અને એક એ જમણી બાજુ છે હું આમ ઊભી રહું તો જમણી બાજુ આવે છે બરાબર તો એ જમણી બાજુ પાંદડું આવે છે તો અહીંયા ઉપર પણ છે જમણી બાજુ પણ છે અને નીચે પણ છે એટલે કે ત્રણ પાંદડા છે અહીંયા એક હતા અહીંયા બે આવ્યા એ ત્રણ તો હવે ક્યાં આવશે અહીંયા મતલબ કે ચારે ચાર પાંદડા આવી ગયા તો હવે આપણે આ અહીંયા આ ખાના ખાલી આપ્યા છે આપણે તો આપણે ત્યાં શું કરીશું ત્યાં શું કરીશું આપણે આ એક હતું બે આવ્યા ત્રણ આવ્યા ચાર આવ્યા પાછું ફરીથી એક આવશે ફરીથી એક પાંદડો આવશે ને અહીંયા એક પાંદડો આવશે તો ફરી અહીંયા રિપીટ થશે તો અહીંયા તમારા બે પાંદડા આવશે અહીંયા બે પાંદડા આવશે બરાબર એ રીતે વારંવાર પછી અહીંયા જગ્યા હોય તો ત્રણ પાંદડા પછી ચાર આવે પછી એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર એ રીતે વારંવાર ડિઝાઇન રિપીટ થાય છે અહીંયા જો મેં તમને બે તીર બતાવ્યા છે એરો વાળા તીર છે તો અહીંયા જો અહીંયા એક બે તીર બતાવ્યા છે તો આપણે પહેલા જોવાનું છે કે તમે આટલા ઉધી ડિઝાઇન આપી છે આટલેથી જગ્યા ખાલી આપે છે બરાબર તો તમારે એ જોવાનું છે કે અહીંયા બે આપે છે અહીંયા પણ બે છે બે બે ત્રણ તો પછી અહીંયા કેટલા આવશે ત્રણ અહીંયા બે બે હતા અહીંયા ત્રણ આવી ગયા તો અહીંયા પણ ત્રણ આવશે તો પછી અહીંયા તમારે ચાર ચાર લેવા પડશે જુઓ બે લીધો છે બે છે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ એ રીતે આવશે બરાબર હવે જો તમે અહીંયા આપણે જે બીજા ઉપર ડિઝાઇન કરી છે આપણે આ ગુલાબી કલરની તમે ડિઝાઇન તો નીચેની તરફ આવી નીચેની તરફ એના પાંખિયા કર્યા છે અહીંયા પણ નીચેની તરફ છે બે બે અહીંયા બે બે નીચેની તરફ તો અહીંયા બે ઉપરની તરફ છે તો અહીંયા નીચેની તરફ આવે
तो अहिया ऊपर की तरफ थशे, तो अहिया नीचे की तरफ थशे, तो अहिया ऊपर की तरफ थशे। એટલે આ રીતે તેને ડિઝાઇન થશે। અહીંયા જો પાંચ પાંચ લીટીઓ હોય તો એમાં નીચે ની તરફ અને ઉપર ની તરફ, એ રીતે આ ડિઝાઇન વારંવાર રિપીટ થાય છે। બરાબર, તો અહીંયા આપણને એક સરસ મજાનો ગોળ આપ્યો છે અને ગોળને ચાર ખાનાની અંદર વિભાજિત કરેલો છે। બરાબર, તો એ આમ ખાના આપ્યા છે, ખાનાની અંદર ગોળને ચાર ખાનાની અંદર વિભાજિત, ચાર ખાના એના કર્યા છે, જોવા જઈએ ચાર ખાના કરી એને વિભાજિત કરેલું છે। તો તમને આપણે બાળ મિત્રો તમે જોયું હશે, કદાચ તમે જોયું હોય ને કદાચ તમે ના પણ જોયું હોય। તમે અત્યારે આપણે આપણે અત્યારે તો ઇલેક્ટ્રોનિક ઘંટીઓ આવી ગઈ છે, બરાબર, ઘરઘંટી ઇલેક્ટ્રોનિક આવી ગઈ છે કે જેની અંદર આપણે દળનું દળી શકીએ છીએ। ઘઉં કે બાજરી ગમે તે દળવું હોય તો આપણે દળી શકીએ છીએ। પણ પહેલાના જમાનાની અંદર લોકો શું કરતા હતા, એમને એ ટાઈમે ઇલેક્ટ્રોનિક ઘંટી નથી, એમની પાસે ઘરઘંટી નથી, એટલે એ પથ્થરની ઘંટીનો ઉપયોગ કરતા। નાની પથ્થરની આડળની ઘંટી હોય, બીજો એક આડળની હોય ઘંટી, કાળો પથ્થર હોય ગોળ, અને એની ઉપર એક બીજો ગોળ હોય, બીજો પથ્થર હોય, એ બીજો ગોળ પથ્થર મૂકેલો, એટલે આ બે બંને પથ્થરની વચ્ચે અનાજ પીસાતું। અહીંયા તમે અનાજ નાખો ને, એ અનાજ આ બંનેની વચ્ચે પીસાતું, બરાબર। તો એની ઉપર એક તમને પકડવા માટેનો આવો એક હાથો લાકડાનો આવ્યો, તો એ પકડીને તમારે આમ 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 ઘેરવાનો રહેતો, શું કરવું પડતું, તમારે આ રીતે એને ઘુમાવવો પડતો આમ, એટલે કે ઘંટી હોય તો એને તમારે આમ આમ ઘુમાવી પડે। એ જ રીતે આ ડિઝાઇન રિપીટ થાય છે, જો એ ઘરઘંટીની જેમ જ આ ડિઝાઇન તમારી રિપીટ થશે। જો તમે જો અહીંયા આટલે જે સ્ટાર્ટ કર્યું, તો અહીંયા તમારો હાથો છે, ધારો કે તો અહીંયા તમારો કલર ભરેલો છે, તો ત્યાંથી તમે ક્યાં આવશો, નીચેની બાજુ અહીંયા આવશો, તો અહીંયા ભરેલો છે, ત્યાંથી તમે આમ આવશો તો અહીંયા કલર ભરેલો છે, પાછા તમે અહીંયા આવશો ઉપરની બાજુ ડાબી બાજુ તો ત્યાં કલર ભરેલો છે, તો હવે પાછું ફરી આ જગ્યા ખાલી આપી છે તમે, તો તમે શું કરશો એમાં, તો એમાં તમે અહીંયા ઉપર હતો, અહીંયા આ બાજુ આવ્યો જમણી બાજુ નીચે, અહીંયા ડાબી બાજુ નીચે આવ્યો, અહીંયા જમણી બાજુ ઉપર આવ્યો, તો અહીંયા શું થશે, ડાબી બાજુ ઉપર આવશે, આનો આ ફરી રિપીટ થશે, પછી પાછો આનો આ ફરી અહીંયા રિપીટ થશે। એ રીતે જેમ ઘરઘંટી ફરે છે પથ્થરની, એ રીતે આપણી આ ડિઝાઇન ગોળ 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 ફરતી રહેશે, એ રીતે આપણા કલર પુરાતા રહેશે, તો એ રીતે બ્લોક ગોઠવ્યા છે, બરાબર। તો અહીંયા જો તમે એક ચતુષ્કોણ આપ્યો છે, બાળમિત્રોને ચોરસ કહીશું કે ચોરસ કે ચતુષ્કોણ તમારે જે કેવું હોય કહીશું, આ ચતુષ્કોણ આપ્યો છે, તો એની અંદર પણ જો ચાર ખાના બનાવેલા છે, શું કરેલું છે, ચાર ખાના, આમાં પણ ચાર ખાના બનાવે છે, આમાં પણ ચાર, આમાં પણ ચાર, પણ મારું તો અહીંયા મેં લીટી લાઇનિંગ ની ડિઝાઇન કરી છે, લીટી ની એટલે લીટીઓ ની ડિઝાઇન છે, તો અહીંયા જો તમે આ ડિઝાઇન મેં અહીંયા આ રીતે લીટીઓ કરી છે, આમ આ બે આડા બે ખાનામાં લીટીઓ કરી છે, તો અહીંયા આમ ત્રાસા છે મેં લીટીઓ કરી છે, તો અહીંયા આમ ત્રાસા છે લીટીઓ કરી છે, તો આમ, તો આ રીતે આગળ કરતા આમ આમ લીટી થશે, મતલબ કે અહીંયા આમ હતું તો અહીંયા આમ થશે, અહીંયા આમ હતું તો અહીંયા આમ થશે, અહીંયા આમ હતું તો અહીંયા આમ થશે, એ રીતે આપણી ડિઝાઇનો રિપીટ થાય છે। એટલે આ બાળમિત્રો પેટર્નની રમતમાં આપણે અલગ અલગ પ્રકારની પેટર્નો ભણીશું બાળમિત્રો। તો આજનો આપણો વિડીયો અહીંયા આપણે પૂરો થાય છે, અને બીજો પાઠ આપણે આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું। નમસ્કાર।